અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રત્ન કલાકાર રાજાને જુન્નાસ દગડાની અદાવતમાં પતાવી દેવાના ઈરાદેશ હુમલો કરાયું હોવાનું સામે આવ્યું છે. ખાનગી હોસ્પિટલમાં 8 કલાકના ઓપરેશન બાદ ભાનમાં આવેલા રાજાએ હુમલાખોરની ઓળખ આપતા પોલીસે માલ્ય બંધુઓની શોધખોળ હાથ ધરી છે. ઈજાગ્રસ્તના પિતરાઈ ભાઈ મનોરાજ નંદનરાજે જણાવ્યું હતું કે હુમલો કોસાડ નજીક 4 ભુવા સર્કલ પાસે થયો હતો. ભાઈરાજ ઘનશ્યામ બંસુ ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર તરીકે કામ કરે છે. અમરોલી આવાસમાં થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો કરાયો હતો. ભાઈરાજા અને તેના મિત્ર રાજુ સાથે ઘરે જતો હતો ત્યારે 4 ભુજા પાસે મોન્ટુ અને ઉત્તમ માલ્યાએ રસ્તે આતરી રાજાને પતાવી દેવા પેટના ભાગે 3 ઘા માર્યા, બાદમાં પગમાં 2 ઘા માર્યા હતા. એટલું જ નહીં પણ નજરે જોઈ રહેલા મિત્ર રાજુ જીવ બચાવી ભાગતા તેની પાછળ દોડી તેને પણ ઘા મારવાનો પ્રયાસ કરાયો હતો. તો ઈજાગ્રસ્તના મિત્ર લાલુએ જણાવ્યું હતું કે મને રાજુનો ફોન આવ્યો, અમારી ઉપર હુમલો થયો છે, રાજા લોહી લુહાણ થઈ ગયો છે, 108ને જાણ કરી છે, બસ આ સાંભળી હું દોડી ગયો હતો. રાજાએ 108માં વિડીયો રેકોર્ડિંગ કરી હુમલાખોરોની ઓળખ આપી હતી. માલ્યા બંધુઓએ જીવથી મારી નાખવાના ઈરાદે જ હુમલો કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં 8 કલાકના ઓપરેશન બાદ રાજનો જીવ બચાવવામાં ડોક્ટર સફળ થયા હતા. આજે પગનું ઓપરેશન પણ 2 કલાક ચાલ્યું હતું. અમરોલી પોલીસે રાજા પર થયેલા હુમલા પ્રકરણમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. હાલ તો સુરતમાં વારંવાર અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે અમરોલીમાં યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોય હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.